આમ આદમી પાર્ટી માણસાના ઉપક્રમે મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 27 લાખ ખેડૂતો માટે 3,700 કરોડનું કહેવાતું રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે. સદર પેકેજનો લાભ આપવામાં હર હંમેશની જેમ માણસા તાલુકાના કિસાન ભાઈઓને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. માણસા તાલુકાના અસરગ્રસ્ત ધરતીપુત્ર સાથે જ આવું અછૂત ઉરમાયું વર્તન શા માટે? ગુજરાતભરના 27 લાખ ખેડૂતોમાં માણસા તાલુકાના ખેડૂતોને કેમ સમાવિષ્ટ ન કરવામાં આવ્યા? આમ આદમી પાર્ટી માણસા સરકારની આ અન્યાય નીતિને સાંખી ન લેતા સતત રીતે વખોડી કાઢે છે. માણસા તાલુકાના ખેડૂતોને પણ ચાલુ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ઘણું બધું નુકસાન થવા પામેલ છે. માણસા તાલુકાના ઘણા ગામોમાં વરસાદનું પાણી ભરાઈ રહેવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. તેઓનો કપાસ, મગફળી, તલ, બાજરી, ડાંગર, કઠોળ, શાકભાજી જેવો ઊભો ખરીફ પાક પણ નષ્ટ થયો છે. 3,700 કરોડના અધ રાહત પેકેજમાંથી માણસા તાલુકાના ખેડૂતોને જ કેમ સહાયપાત્ર ન ગણી લાભ સહાયથી બાકાત રાખવામાં આવી રહ્યા છે? કૃષિ વિભાગ દ્વારા પુનઃ મોજણી કરાવવા માટે આમ આદમી પાર્ટી માણસા સરકારશ્રી પાસે વિનંતી સહ માંગણી કરે છે. ઉપરોક્ત બાબતે આમ આદમી પાર્ટીએ સદર રજૂઆત ફરિયાદ લાગણી માંગણીને મામલતદાર સમક્ષ રજૂ કરી હતી. આપની કિસાન પ્રત્યેની આ ઈમાનદારી માંગણીને વાચા આપી માણસા તાલુકા ભલા ભોળા કિસાનોને રાહતરૂપી ન્યાય આપવામાં તેઓ શ્રીને સહભાગી સરકારી સહયોગી બનવા તાલુકા પ્રમુખ શ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે. ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતના 27 લાખ ખેડૂતો માટે 3,750 કરોડની જે યોજના જાહેર કરવામાં આવી છે તેમાં માણસા તાલુકાને શા માટે અન્યાય થયો છે સમજાતું નથી. ગુજરાતભરના 27 લાખ ખેડૂતોમાં શું માણસા તાલુકાના કિસાનોનો સમાવેશ નથી કરી શકાતો? આવું અરમાયું વર્તન અને અછૂતું વર્તન શા માટે? ગુજરાતભરના ખેડૂતોની જેમ માણસાના કિસાનોને પણ અતિવૃષ્ટિને કારણે ઘણું બધું નુકસાન થયું છે. તેમનો પણ ઊભો ખરીફ પાક નુકસાન પામ્યો છે અને માણસા તાલુકામાં પણ કેટલાક ખેતરોમાં તો હજુ પણ પાણી ભરાયેલા છે અને બેટની સ્થિતિ જોવા મળી રહી છે. આવા સંજોગોમાં માણસા તાલુકાના કિસાનોને શા માટે રાહતનો લાભ નથી મળ્યો એ સમજાતું નથી. આમ આદમી પાર્ટી માણસા તરફથી આ વસ્તુને અમે વખોડી કાઢીએ છીએ, સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને કોઈપણ સંજોગોમાં કિસાનોને થતો આ અન્યાય સાંકી લેવામાં આવશે નહીં. અમે આજે આ બાબતે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીને માગણી કરી છે કે માણસાના કિસાનો માટે રીસર્વે પુનઃ ફરી સર્વે કરવામાં આવે, પુનઃ મોજણી કરવામાં આવે અને આ કિસાનોને થયેલા નુકસાનનો એમને પણ લાભ મળી શકે એ માટે અમે એક રજૂઆત કરી છે આજે. અને ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રીશ્રી સહિતના મંત્રીઓને પણ અમે રજૂઆત કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે માણસાના કિસાનોને જે પ્રશ્નો છે અથવા તો જે એમને નુકસાન થયું છે એને ભરપાઈ કરી આપવામાં આવે અને એ બાબતે અમે કિસાનોને પ્રશ્નોની વાચા આપવા માટે ઉપસ્થિત